સોમવાર એટલે પ્રથમ ધર્મની શરૂઆતને સંવર કહેવામાં આવે છે. સંવર જે થાય છે તે પુનપાપ અને આશ્રવ તત્વ એનાથી જુદું કોઈ એક સંવર તત્વ છે, અને એ સંવર તત્વ જીવ તત્વના આશ્રયે ઉત્પન્ન થાય છે. આશ્રવના અભાવપૂર્વક, જીવના આશ્રયપૂર્વક અને એ પ્રકારે શુદ્ધાત્માની ઉપલબ્ધિ સંવર રૂપે પ્રથમમાં પ્રથમ ધર્મની શરૂઆત એને સંવર કહેવામાં આવે છે. એવો કોઈ આ સંવરનો અધિકાર આચાર્ય ભગવાને સમયસારજી પરમાગમમાં રચેલો છે. આખો સંવર અધિકાર ખૂબ જ ટૂંકો છે, પણ ભેદ જ્ઞાનથી ભરેલો છે. એમાં આચાર્ય ભગવાન પહેલેથી જ ભેદ જ્ઞાનની પ્રશંસા કરતા આવ્યા છે આચાર્ય ભગવાન, કે ભેદ જ્ઞાન કેવી રીતે ભાવવું, ભેદ જ્ઞાનનો પ્રકાર કેવી રીતે પ્રગટ થાય, ભેદ જ્ઞાન કોની કોની વચ્ચે હોય, ભેદ જ્ઞાન શા માટે કરવું જોઈએ, કે એકત્વ બુદ્ધિ અનાદિથી જીવની રાગાદી ભાવોમાં ચાલી રહી છે અને એ રાગાદી ભાવોથી જીવ કેવી રીતે જુદો એના ખ્યાલમાં આવે, એટલા માટે ભેદ જ્ઞાનની જરૂર છે. જીવને અનાદિથી એકત્વ બુદ્ધિ ચાલી રહી છે, જેમ શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કે દૂધ અને પાણી હોય, એ દૂધ અને પાણી મિશ્રિત થઈ ગયા હોય, મિશ્રિતતાવાળા હોય, તો એ દૂધ અને પાણીની મિશ્રિતતા છે એને જુદી કરવી હોય તો જેમ હંસની ચાંચ દ્વારા એ દૂધનું ગ્રહણ ને પાણીની જુદાઈ થઈ શકે, કારણ કે એની ચાંચમાં જ એવી ખટાશ હોય કે જેના દ્વારા એ દૂધનું ગ્રહણ કરી લે અને પાણી જુદું પડી જાય. તો એ એક જ પદાર્થમાં બે વસ્તુ હોય, એ બે વસ્તુમાંથી ભેદ જ્ઞાન કરીને એક વસ્તુ ઉપાદેય કરવામાં આવે અને બીજી વસ્તુને હેય જાણવામાં આવે, ત્યારે ખરેખર ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપાય પ્રગટ થયો એમ કહેવામાં આવે. હાથી હોય ને, હાથી એને તમે ચૂરમાનો લાડવો ખવડાવવો હોય તો એને ઘાસના પૂળામાં નાખીને જ ખવડાવવો પડે, તો એ ગ્રહણ કરી લે એને, હે, કારણ કે એ અવિવેકી છે. જ્યારે મનુષ્ય છે ને, મનુષ્ય એની પાસે વિવેક છે, એને વિવેક મળ્યો છે. અનંત કાળે એક તો મનુષ્ય પર્યાય મળે છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ હમણાં કીધું, હમણાં સંપ્રદાન નામની શક્તિનું પ્રકરણ ચાલતું હતું પ્રવચન નવનીતમાંથી, જે પૂજ્ય ગુરુદેવશ્રીએ ખાસ પ્રવચન કરેલા છે, 143 પ્રવચન, અને 143 પ્રવચન પોતાની ઈચ્છાથી કરેલા છે કે આ પ્રવચનો છપાશે એમ. એવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ સૌથી પહેલી વખત એવી રીતે પ્રવચન કર્યા કે આ પ્રવચનો છપાશે અને આ પ્રવચનો ખૂબ પ્રયોજનભૂત છે. એવા પ્રવચનોમાં અત્યારે 47 શક્તિ અત્યારે અહીંયા ચાલતી હતી, એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વાત લીધી કે સૌથી વધારેમાં વધારે ભવ જીવે કયા કર્યા છે. સૌથી વધારેમાં વધારે ભવ, એક મનુષ્ય ભવ એનાથી અનંત ગણા નરકના ભાવ, એક નરકનો ભાવ એનાથી અનંત ગણા સ્વર્ગના ભાવ, એક સ્વર્ગનો ભાવ એનાથી અનંત ગણા તિર્યંચના ભાવ. તો મનુષ્ય અને નારકી કરતા તો અસંખ્ય ગણા ભાવ એને સ્વર્ગના કર્યા છે. હવે એવા અસંખ્ય સ્વર્ગના ભાવ કર્યા અને એ બધું કરતા 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 જીવને અહીંયા આવવા માટે મનુષ્ય પર્યાય મળી છે. તો મનુષ્ય પર્યાયનું કર્તવ્ય શું, મનુષ્ય પર્યાયમાં જીવે શું કરવું જોઈએ, શા માટે જીવને મનુષ્ય પર્યાય મળે છે. મનુષ્ય પર્યાયમાં એવી કોઈ શક્તિ છે કે એ શક્તિનો ઉપયોગ કરી અને એની સમ્યક પ્રકારની વ્યક્તિ પ્રગટ કરી અને એ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મી સુધી પહોંચી શકે છે, એવી કોઈ ઉત્કૃષ્ટ પર્યાય છે એને મનુષ્ય પર્યાય કહેવામાં આવે છે.
मनुष्य पर्याय कोई बाहरना संयोगों माटे नथी मळती, मनुष्य पर्याय स्वभावनी प्राप्ति माटे जीवने मळे छे। अने जीव एम माने छे के बाहरना संयोगों मनुष्य पर्याय में भेगा करवा, हवे संयोगोनी प्राप्ति थाय छे पुण्य थी, संयोगोनी प्राप्ति थाय छे पुण्य भाव थी, अने संयोगोनो वियोग थाय छे पाप भाव थी। એ બધું શુભ અશુભ ભાવનું ફળ છે, એમાં કઈ જીવનો પુરુષાર્થ કામ નથી આવતો, બિલકુલ પુરુષાર્થ એમાં લેસ માત્ર પ્રયત્ન જીવ કરી અને કોઈ સંયોગોની પ્રાપ્તિ કરી શકતો નથી। અનાદિકાળથી જીવ પુનથી સુખી છું એમ માને છે અને પાપથી દુઃખી છું એમ માને છે, પણ પુન પાપ સુખ દુઃખનું કારણ જ નથી બિલકુલ। સંયોગોની આવન જાવનમાં એને સુખ દુઃખ ભાસે છે, કલ્પના થઈ ગઈ છે ને, કલ્પના એક સંયોગ પોતાના ન હોવા છતાં, સંયોગો ચાલ્યા જતા હોવા છતાં, મૃગલાની જેમ સંયોગોની પાછળ એની વૃત્તિ ચાલ્યા જ કરે છે। આકામ અધૂરું છે, એ ક્યારે પૂરું થશે? મોટું કામ એક અધૂરું રહી ગયું છે આત્માને ઓળખવાનું અનાદિથી, એ વિચાર કરતો નથી જીવ ક્યારે કે આ મનુષ્ય પર્યાય મળી, સિમંદર ભગવાનનો સીધો સંદેશો કુંદકુંદ આચાર્ય લઈ આવ્યા, કુંદકુંદ આચાર્ય સંદેશો લઈ આવ્યા એ સમયે પૂજ્ય ગુરુદેવશ્રીની પણ હાજરી હતી અને એ કુંદકુંદ આચાર્યના શાસ્ત્રોમાંથી રહસ્ય કાઢી અને આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રી આપણને બતાવ્યું કે જો સંવર આવી રીતે પ્રગટ થાય, સરળતમ માર્ગ સંવર પ્રગટ કરવાનો બતાવ્યો આપણને, કે તારી ભૂલ કેટલી, શ્રીમદજીએ કીધું કે પોતે પોતાને ભૂલી ગયો એટલી ભૂલ છે, કોઈ લાંબી મોટી ભૂલ થઈ નથી જીવની, ભૂલ બહુ નાની છે, પણ એ નાની ભૂલ ક્યાં થઈ છે, કેવી રીતે થઈ છે એને ઓળખી નથી શકતો, એટલે એ ભૂલ ભાંગવા માટે બહાર નજર કર્યા કરે છે, અહીંથી ભૂલ ભાંગશે એમ કરીને પરલક્ષી ભાવ અનાદિથી એનો ચાલ્યા જ કરે છે। એટલે એ સંસારમાં જ આડોઈટા કરે છે। મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ અતિ સરળ અતિ સુગમ હોવા છતાં એની પ્રાપ્તિ એને ખૂબ કઠિન લાગે છે, અને સંયોગોની પ્રાપ્તિ પુનથી થાય અને પાપથી વિયોગ થાય એવો એનો સ્વભાવ જ એમાં છે, એની પાછળ એની દોટ ચાલે છે। બે ભાગલા હોવા છતાં બીજો ભાગ એનો નથી, ત્યાં જ નજર જાય છે એની, પોતાનું તત્વ ચૈતન્ય તત્વ, નિર્લેપ તત્વ, અખંડ તત્વ, અનાદિ અનંત તત્વ, શુદ્ધ તત્વ, એવું ને એવું રહેલું જ્ઞાન ને આનંદમય તત્વ, હે એવું તત્વ છે, એના ઉપર નજર જ જાતી નથી એની। અહીંયા નજર કરાવવા માટે ભેદજ્ઞાન કરાવે છે આચાર્ય ભગવાન, કે જો તારી નજર ક્યાં છે, ક્રોધ માન માયા લોભ એવા રાગ દ્વેષના પરિણામ ઉપર તારી નજર છે, કે એ ક્રોધ માન માયા લોભ જે જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે એવા જ્ઞાન ઉપર નજર છે, કે એ જ્ઞાનથી એ જ્ઞાનના ભેદથી પણ પાર થઈને તારી નજર જ્ઞાયક ઉપર છે, એ આમાં ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપાય બતાવે છે અને એની પ્રશંસા કૈરા જ કરે છે આચાર્ય ભગવાન। આચાર્ય ભગવાન ભેદ જ્ઞાનની પ્રશંસા, ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું, તો કે જ્યાં સુધી પરિપૂર્ણતા ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાઈવા જ કરવું, ત્યારે પરિપૂર્ણપણે અભેદતા તારી થશે, એમ કરીને આમાં ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપાય બતાવે છે। સંવર એટલે ધર્મની શરૂઆત, તારે ધર્મ કરવો છે, તને ધર્મ ખરેખર ગમે છે, તને ખરેખર જિજ્ઞાસા છે કે મારે ધર્મની પ્રાપ્તિ કરવી છે, તો તારા માટે આ શાસ્ત્ર છે નિમિત્તપણે સમયસર। આમાં ભવના અભાવ થવાના ભણકારા છે સમયસારમાં, જેને ભવનો અભાવ કરવો હોય, જેને ભવનો ભય હોય, જેને ભવની નિવૃત્તિ જોતી હોય, જેને ભવથી પાર થવું હોય, એને પોતાનો સ્વભાવ જે ચૈતન્યમય જ્ઞાનાનંદ પરમાત્મા કે જેમાં ભવ છે જ નહીં
એવો જે ભાવ છે પોતાનો ત્રિકાળ, એનું જો સ્મરણ કરે તો ભવની ઉત્પત્તિ જ ન થાય, એને કહેવાય કે ભવનો અભાવ કરી નાખ્યો. એના માટે આ સમયસાર નિમિત્ત બને છે. સમયસાર બે જગ્યાએ છે, બે જગ્યાએ સમયસાર છે. એક ઉપાદાનપણે પોતાનો શુદ્ધાત્મા સમયસાર છે, અને એક નિમિત્તપણે આ સમયસાર જે પરમાગમ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના હાથમાં જે આવ્યું સમયસાર, ત્યાં હાથમાં આવતા જ એની પરિણતિ ખીલી ઉઠી. બોલો કે એ શરીર રહિત થવું હોય, અશરીરી થવું હોય, તો આ શાસ્ત્ર છે સમયસાર પરમાગમ, કે જેમાં ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપાય બતાવ્યો છે. ભેદ જ્ઞાનની પ્રશંસા જ કર્યા કરે, પ્રશંસા જ કર્યા કરે. તા તું કેવો પરમાત્મા છો, તારું સ્વરૂપ કેવું છે, તારો ચૈતન્ય દેવ કેવો છે, તારો ખજાનો કેવો અંદર ભરેલો છે, અનંત ગુણનું નિધાન એવું તારું શાશ્વત તત્વ જે અનાદિથી એવું ને એવું બચી ગયું છે. કોઈ પણ ગતિમાં જીવ ગયો, મનુષ્ય તિર્ય દેવ નારક, ચાર ગતિનું પરિભ્રમણ અનાદિથી જીવ કરતો આવતો હોવા છતાં એના નિર્લેપ તત્વને કઈ આંચ આવી નથી. બોલો કેવું એનું મહિમાવંત ચૈતન્ય તત્વ છે, કેટલી એની અંદરમાં વિશાળતા છે, કેટલી અમર્યાદિતતા છે એની. એવું ચૈતન્ય તત્વ, એવો મારો જ્ઞાયક પરમાત્મા, એવો મારો ધ્રુવ પરમાત્મા, અખંડ પરમાત્મા, શાશ્વત દેવ, એ મારો ચૈતન્ય સ્વભાવ છે, એને ઓળખવો હોય તો ભેદ જ્ઞાન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપાય છે. ભેદ જ્ઞાન જે ભેદ જ્ઞાનના રસ્તે ચડે છે એને ક્ષણે 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 ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. કોઈ જ્ઞાનમાં એવી વિચાર શક્તિ ખીલી જાય છે કે નિરંતર ભેદ જ્ઞાન ચાલ્યા જ કરે, એને ચાલ્યા જ કરે ધારાવાહિક. જ્યાં કોઈ પદાર્થ નજર આવે ત્યાં એને એમ થાય કે આ પદાર્થ મારો નથી, હું ચૈતન્ય તત્વ છું. જ્યાં એ પદાર્થ પ્રત્યે રાગ થાય ત્યાં એને એમ વિચાર આવે કે રાગ તે હું નથી, હું તો વિતરાગી પરમાત્મા છું. જ્યાં એવા રાગને જાણનારું જ્ઞાન પ્રગટ થાય, ઇન્દ્રિય જ્ઞાન, ત્યાં એને વિચાર આવે કે આ પરલક્ષી જ્ઞાન છે, હું નહીં, હું તો ચૈતન્ય પરમાત્મા છું. એક સમયની પર્યાયમાં જાણવું થાય તો કે આ જાણવું જે છે એવી ક્રિયા છે, એ હું નહીં, હું તો નિષ્ક્રિય ચૈતન્ય પરમાત્મા છું. એમ ભેદ જ્ઞાનનો પ્રકાર એને નિરંતર ચાલ્યા કરે, એને ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપાય મળે અને અભેદની પ્રાપ્તિ થવાનો માર્ગ સરળ બની જાય, એવું જ્ઞાનીઓ આપણને બતાવતા આવ્યા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી તો કેટલો પ્રયોગ કરાવે, કેટલી ચર્ચા કરી અને કરુણા ભાવથી જીવોને કેમ આ તત્વ સમજાય એવો બોધ 45 વર્ષ સુધી આપ્યો એને. આજે શક્તિના પ્રવચનો ચાલે છે ને, એટલા સૂક્ષ્મ છે, એટલા સૂક્ષ્મ છે. આવા સૂક્ષ્મ ભાવો, ખરેખર તો આવા ભાવો છે ને એ જ્ઞાનીઓ જ્ઞાની માટે કહેતા હોય ને એવું લાગે. કારણ કે શક્તિનું પરિણમન છે ને એ હંમેશા નિર્મળ હોય છે. અશુદ્ધતાનો ઉત્પાદ શક્તિના પરિણમનમાં હોતો નથી. એટલે અશુદ્ધતાનો અભાવ અને શુદ્ધતાની પ્રગટતા એવું વિધાન શક્તિના પ્રવચનમાં નથી. શક્તિ જ એને કહેવાય કે જે શુદ્ધતા રૂપે પરિણમે, એને જ શક્તિ કહેવામાં આવે, એને જ શક્તિની વ્યક્તિ કહેવામાં આવે. એવી કોઈ અદભુત થી અદભુત વાત પૂજ્ય ગુરુદેવ શ્રી અજ્ઞાનીઓ સમક્ષ મૂકે છે. એને ખબર નથી કે આ મારી સભામાં અજ્ઞાનીઓ બેઠા છે, એની સમક્ષ આ વાત મૂકે છે. કારણ કે એને ખબર છે આની પાત્રતા એવી છે કે આ જીવ જો એના કાને આ વાત પડશે તો હમણાં જ્ઞાની થઈ જશે, એટલે એવી સૂક્ષ્મ વાત મૂકે છે. હે, પોતાનો સ્વભાવ છે ને એ સૂક્ષ્મ છે, અને એ સૂક્ષ્મ ઉપયોગ દ્વારા પકડી શકાય છે. એવો સૂક્ષ્મ ઉપયોગ એટલે જ્ઞાનનું પરિણમન. એ જ્ઞાનના પરિણમનને સૂક્ષ્મ કરે તો એ અંદર અતિ સૂક્ષ્મ ભગવાન આત્મા છે, એ જ્ઞાનનું પરિણમન પકડી શકે છે. એટલે અહીંયા એમ કહે છે કે ઉપયોગમાં ઉપયોગ છે. કયા ઉપયોગમાં કયો ઉપયોગ છે? તો કે જ્ઞાનની ક્રિયામાં જ્ઞાયક ભાવ છે. તો કે કઈ જ્ઞાનની ક્રિયામાં? તો કે ઉપયોગ રૂપી જ્ઞાનની ક્રિયામાં. તો કે એ ઉપયોગ કેવો છે? તો કે એ રાગથી પ્રાપ્ત ન થાય, ઇન્દ્રિય જ્ઞાનથી પ્રાપ્ત ન થાય. એ ઉપયોગમાં જ્ઞાનનું જે પરિણમન ચાલે છે એની સૂક્ષ્મતા આવે તો એને જ્ઞાયક દેવ ઉપયોગવાન છે એ ખ્યાલમાં આવવા માંડે. એવી કોઈ અપૂર્વ ચર્ચા આ 181, 82, 83 ગાથામાં
ઉપયોગમાં ઉપયોગ છે અને ક્રોધાદિ કોઈ ઉપયોગમાં નથી, ક્રોધ ક્રોધમાં છે અને ઉપયોગ ઉપયોગમાં છે, એમ બે ભાગલા પાડી દીધા છે. આમાં બે ભાગલા પાડી અને ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપાય બતાવ્યો છે. ક્રોધ માન માયા લોભનું પરિણમન જે છે ને, ક્રોધ ક્રોધમાં છે તો એ ક્રોધની ઉત્પત્તિ કેમ થાય છે? તો કે હંમેશા પરના લક્ષે ક્રોધ થાય, સ્વના લક્ષે કદી ક્રોધ ન થાય. સ્વના લક્ષે તો ક્ષમા ઉત્પન્ન થાય, પરના લક્ષે ક્રોધ થાય. પરના લક્ષે ક્રોધ થતો હોવાને કારણે ક્રોધને પરનો સ્વભાવ કીધો છે, અને સ્વના લક્ષે જ્ઞાન ઉત્પન્ન થવાનું થતું હોવાને કારણે જ્ઞાનને પોતાનો સ્વભાવ કીધો છે. એટલે કહે છે કે ઉપયોગમાં ઉપયોગ છે, કોઈ ક્રોધ ભાવ છે એ ઉપયોગમાં નથી, કોઈ અષ્ટવિધ કર્મ છે એ ઉપયોગમાં નથી, કોઈ નવ કર્મ છે એ ઉપયોગમાં નથી. તો કે ઉપયોગમાં શું છે? તો કે ઉપયોગમાં ઉપયોગ છે. એવી અપૂર્વ ગાથા, અલૌકિક ગાથા, ધર્મની શરૂઆત. કોઈ પણ પરિણામ હોય ને, પરિણામ હે, જીવ છે ને, જીવ એ કોઈ જીવ પરિણામ વગરનો નથી. કોઈ જીવ, જીવ માત્ર, કોઈ જીવ પરિણામ વગરનો કોઈ જીવ નથી. પરિણામ વગરનો જીવ નથી એ પ્રમાણ અપેક્ષા છે. પરિણામ સહિત જ જીવ હોય એ પ્રમાણનું દ્રવ્ય છે. પરિણામ સહિત જીવ હોય, અહીંયા પ્રમાણનું દ્રવ્ય સિદ્ધ કરે છે. અહીંયા પ્રમાણનું દ્રવ્ય પણ સમજવા જેવું છે, માત્ર ત્રિકાળી દ્રવ્ય સમજવા જેવું છે એમ નથી. પ્રમાણનું દ્રવ્ય સમજશે તો પ્રમાણની બુદ્ધિ છૂટી અને ત્રિકાળી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ચાલશે. જો પર્યાય છે ને, પર્યાય એક પરિણામ છે જીવના, અને એક જીવ છે. જીવ અને જીવના પરિણામ એ બે થઈને પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. પરિણામ વગરનો કોઈ જીવ નથી હોતો, તો એ પ્રમાણના દ્રવ્યની સિદ્ધિ થાય છે. હવે પ્રમાણના દ્રવ્યની સિદ્ધિમાં પ્રયોજનની સિદ્ધિ નથી થતી. પ્રયોજનની સિદ્ધિ નિશ્ચયના દ્રવ્યથી થાય છે. શું? પણ નિશ્ચયનું દ્રવ્યથી સિદ્ધિ થતી હોવાથી પ્રમાણનું દ્રવ્ય કઈ છે જ નહીં એવું નથી. પ્રમાણનું દ્રવ્ય પણ નિશ્ચયના દ્રવ્યમાં રહેલું છે. પ્રમાણના દ્રવ્યમાં નિશ્ચયનું દ્રવ્ય રહેલું છે. પ્રમાણનું દ્રવ્ય છે એમાં જ નિશ્ચયનું દ્રવ્ય રહેલું છે. એની બહાર કોઈ નિશ્ચયનું દ્રવ્ય નથી. જો પ્રમાણને જ જીવ ઉડાડી દે તો નિશ્ચયના દ્રવ્યની પ્રાપ્તિ નહીં થાય. એને પરિણામ પરિણામની જગ્યાએ છે, ત્રિકાળી દ્રવ્ય ત્રિકાળી દ્રવ્યની જગ્યાએ છે, અને બેયને અભેદથી જોવો તો પ્રમાણનું દ્રવ્ય છે. આ એક વાત. હવે આશ્રય માટે શું અને જાણવા માટે શું? તો કે આશ્રય માટે ત્રિકાળી દ્રવ્ય જે નિશ્ચયનું દ્રવ્ય છે, દ્રષ્ટિનો વિષય, એનો આશ્રય પર્યાય લઈએ ત્યારે એ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે. પણ હવે એ પર્યાય છે એ આશ્રય કેમ લેતી નથી અનાદિથી? આ તો બધાને ખબર છે કે દ્રવ્યનો આશ્રય લઈએ ત્યારે પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. હે, એ તો બધાને ખ્યાલ છે. ગુરુદેવના પ્રતાપે એ તો બધા સાંભળતા હોય ને, બધું ચોખ્ખું હોય કે ભાઈ દ્રવ્યના આશ્રય વગર પર્યાયમાં શુદ્ધતા પ્રગટ ન થાય. પરના આશ્રયે પર્યાયમાં અશુદ્ધતા આવે અને સ્વના આશ્રયે પર્યાયમાં શુદ્ધતાનો જન્મ થાય. તો અનાદિથી જીવ પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે, વિષય સમજવાની જિજ્ઞાસા છે એની, છતાં એને પર્યાયમાં શુદ્ધતાની ઉત્પત્તિ દ્રવ્યના આશ્રયપૂર્વક કેમ થતી નથી? એના તો કારણો ઘણા છે, પણ મુખ્ય કારણ એમાં એવું છે કે ખરેખર એને દ્રવ્ય અને પર્યાયની યથાર્થ સમજણનો જ ખરેખર અભાવ છે. ખરેખર દ્રવ્ય અને પર્યાયની યથાર્થ સમજણ નથી એને. ગુરુદેવના પ્રવચનમાં દ્રષ્ટિના વિષયનું પ્રવચન ચાલતું હોય, કોઈ દ્રષ્ટિના વિષયની ધ્રુવની ધૂન લગાવી હોય ગુરુદેવે, તો શ્રોતાને ધ્રુવની ધૂન લાગવા માંડે છે. અને જો કોઈ પ્રમાણના વિષયની ચર્ચા આવે તો પ્રમાણના વિષયની ચર્ચા આવે તો ધ્રુવના પક્ષવાળો જીવ છે એને દ્વેષ થાય છે એ વિષય ઉપર,
કે આ પ્રમાણ વિષયનું આપણે શું કામ છે, આપણે તો દ્રષ્ટિનો વિષય જોઈ. અરે ભાઈ, આ ગુરુદેવ બોલે છે પ્રમાણનું વિષય. ગુરુદેવની કોઈ વાત કાઢી નાખવા જેવી નથી હોતી. ઘણાય લોકો પ્રવચન એવી રીતે સાંભળતા હોય છે, આ તો બનેલા બનાવની વાત કરું છું, કે ખાલી દ્રષ્ટિના વિષયની વાત આવે ને એ જ સાંભળે. બીજી વાત તો કે આપણા માટે નથી એ વાત. તો આપણા માટે નથી એટલે ગુરુદેવે કહી છે, કે આપણા માટે છે એટલે ગુરુદેવે કહી છે? અરે ભાઈ, તું જ્યાં ઉભો છો ત્યાંથી તને એને ઉપાડવો છે. તું ઉભો છો એનું તને જ્ઞાન કરાવે છે કે તું અત્યારે પર્યાયમાં ઉભો છો. એ પ્રમાણનું દ્રવ્ય પણ તારું જ છે, પરિણામ પણ તારા જ છે, વિભાવ પણ તારો જ છે. એ કોઈ બીજાનો નથી વિભાવ, તારો જ છે. પેલા તને એનું જ્ઞાન કરાવે છે. એ જ્ઞાનને બરાબર તું લક્ષમાં લેજે, એને છોડી નહીં દેતો. એ છૂટી જશે, તારે છોડવું નહીં પડે. છોડવા વાળો જે છે ને, એ જ્ઞાનને, એ ખરેખર જ્ઞાનને, એ જ્ઞાનને પકડતો હોય છે. જેને એ જ્ઞાનને છોડી દેવું છે ને, એ જ જ્ઞાનને પકડીને બેઠો હોય છે. અને જે ખરેખર સમજણ વાળો હોય છે, એને સહજ માત્રમાં એ જ્ઞાનની દ્રષ્ટિ છૂટી જાય છે. એટલે વસ્તુની સ્થિતિ એવી છે કે બે વસ્તુ છે, એક દ્રવ્ય છે ને એક પર્યાય છે. હવે એ દ્રવ્ય ની સન્મુખ પર્યાય કેમ થતી નથી? કેમ પર્યાય પરની સન્મુખ થયા કરે છે? કેમ પર્યાય પર્યાયની સન્મુખ થયા કરે છે? આ બધો વિષય આમાં છે. 181, 82, 83 ગાથામાં એની ચર્ચા ચાલે છે. આપણે ઉપરથી નથી ચાલતી. તો એમાં એમ કહે છે કે પેલામાં પેલા તું છે ને સમજણ બરાબર કરી લે. દ્રવ્ય ગુણ પર્યાયની પેલામાં પેલા સમજણ કર. જ્યાં સુધી તને યથાર્થ સમજણ દ્રવ્ય ગુણ પર્યાયની નહીં હોય ને, ત્યાં સુધી તારી પર્યાય દ્રવ્ય તરફ નહીં વળે. તું ગમે તેટલો પુરુષાર્થ કરીશ, તારો પુરુષાર્થ કામયાબ નહીં થઈ શકે. પર્યાયને પણ યથાર્થ સમજી લે ને, યથાર્થ સમજી લે. દ્રવ્યને યથાર્થ સમજે ને તો દ્રવ્ય દ્રષ્ટિ થાય થાય જ, તો કોઈ પ્રશ્ન જ નથી. એ તો મૂળ વાત છે, એ તો શાશ્વત વાત છે કે એ જ્યાં ત્રિકાળી દ્રવ્યને સમજે કે ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, એમાં પર્યાય માત્રનો અભાવ છે, ક્ષણવર્તી કોઈ પર્યાય છે જ નહીં એમાં, એવું મારું શાશ્વત ત્રિકાળી ચૈતન્ય પરમાત્મા દ્રવ્ય છે, એવો હું અભેદ ચૈતન્ય પરમાત્મા છું એમ સમજે, એનું તો એ સમજણ છે, એનું નામ જ દ્રવ્યની દ્રષ્ટિ થઈ ગઈ. પણ એવું એ જોરપૂર્વક ન સમજી શકતો હોય, એનો પુરુષાર્થ ત્યાં ન ચાલતો હોય, તો પર્યાયને પણ યથાર્થ સમજે. પર્યાયને યથાર્થ સમજતા પર્યાયની દ્રષ્ટિ છૂટી જાય છે. પર્યાયને યથાર્થ સમજણ કરતા પર્યાય દ્રષ્ટિ નથી થતી. પર્યાયની યથાર્થ સમજણથી પર્યાયની દ્રષ્ટિ છૂટે છે. પર્યાયની દ્રષ્ટિ થતી નથી એમાં. સમજણની વાત કરું છું, દ્રષ્ટિ કરવાની વાત નથી ચાલતી. પર્યાય કેવી છે? તો કે પર્યાય પરથી થતી નથી, નિમિત્તથી થતી નથી. પર્યાય કેવી છે? તો કે પર્યાય છે એ પૂર્વ પર્યાયથી વર્તમાન પર્યાય થતી નથી. પર્યાય કેવી છે? તો કે પૂર્વ પર્યાયના અભાવથી પર્યાય થતી નથી. પર્યાય કેવી છે? તો કે ત્રિકાળી દ્રવ્યથી પણ પર્યાય થતી નથી. એમ પર્યાયની યથાર્થ સમજણ કરે કે પર્યાય ષટકારકથી થાય છે, પર્યાય સ્વતંત્ર થાય છે, પર્યાય એની યોગ્યતાથી થાય છે, પર્યાયના પોતાના ષટકારક કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ પર્યાયમાં જ છે. હું એનો કરનાર નથી, પર એનો કરનાર નથી, સ્વતંત્ર એનો ઉત્પાદ થયા કરે છે. એવી નિરપેક્ષ પર્યાયનો જો એને ખ્યાલ આવી જાય તો એ ફરી વખત પર્યાય સામું જોતો નથી. એને ખબર પડી ગઈ કે મારી પર્યાય થવા યોગ્ય જ થાય છે, એ નિરપેક્ષ છે, એનું બધું એનામાં છે. હું એનો કરનાર નથી કે પરે એનો કરનાર નથી. જો એને એવો વિશ્વાસ પર્યાયનો પણ યથાર્થ સમજણ પૂર્વક આવે તો પર્યાય ઉપર ફરી ફરી જોતો નથી. પર્યાય ક્રમબદ્ધ છે એ ખ્યાલમાં આવી જાય એને કે આના પછી આ જ થવાની, આના પછી આ જ થવાની, આના પછી આ જ થવાની, આના પછી આ જ થવાની. અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો ક્રમબદ્ધ છે. જો એ વિશ્વાસ આવી ગયો એને કે પર્યાયો બધી ક્રમબદ્ધ જ છે, હું કાંઈ એમાં કરી શકતો નથી, મારો પુરુષાર્થ એમાં કામ જ લાગતો નથી પર્યાયને ફેરવવામાં. જો એવું એને ખ્યાલ આવી જાય
તો એ ફરી પાછો પર્યાય સામુ જોશે? તો એ ક્યાં જોશે? કા પર્યાય સામુ જોવે ને કા દ્રવ્ય સામુ જોવે છે, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ ચાલી જશે. જો આમાં શ્રીમદ રાજચંદ્રજીના બોલ લખ્યા છે ને, એમાં એક બહુ અદભુત બોલ લખેલો છે, એક જ લીટીનો છે, એમાં 12 અંગનો સાર ભરેલો છે. એક લીટીમાં 12 અંગનો સાર છે. બધાએ વાંચ્યો હશે, ન વાંચ્યો હોય તો હું કહી દઉં. એમાં એમ લખ્યું છે કે યોગ્યતા, યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિ માટેનું બળવાન કારણ છે. યોગ્યતા જે છે જીવની પર્યાયની, એ જ્ઞાન પ્રાપ્તિ માટેનું બળવાન કારણ છે. શું છે યોગ્યતા? પર્યાયની સતરૂપ યોગ્યતા, પર્યાયની સટકારક રૂપ યોગ્યતા, પર્યાયના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ પર્યાયની યોગ્યતા, પર્યાયના ક્રિયાના કારક પર્યાયમાં છે એનું નામ યોગ્યતા, પર્યાય થવા યોગ્ય થાય છે એનું નામ પર્યાયની યોગ્યતા, પર્યાય જે કાળે જે દ્રવ્યે જે ક્ષેત્રે જેવી જેમ જે નિમિત્તે જેમ પરિણમવાની હોય એમ પરિણમે છે એનું નામ યોગ્યતા. એ યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિ માટેનું બળવાન કારણ છે. જેને યોગ્યતા બેસે છે, યોગ્યતા હિ શરણમ જેને ખ્યાલ આવે છે, એ જીવ ફરી ફરી પર્યાયની નજર કદી કરતો નથી. તો એની નજર માટે કાં તો પર્યાય છે ને કાં તો દ્રવ્ય છે. તો પર્યાયની યથાર્થ સમજણ પણ દ્રવ્ય દ્રષ્ટિ કરવા માટે ઉત્કૃષ્ટ ઉપાય છે. પર્યાયની સમજણ પર યથાર્થ હોય તો પર્યાયની સન્મુખતા જીવને થતી નથી. એટલે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જેમ છે એમ એણે જ્ઞાનમાં બરાબર જાણવી અને સમજવી, પછી એમાં હે ઉપાદેયનું કામ છે, વિધિ નિષેધનું કામ છે, એ પછી ચાલુ થાય છે. પેલા સમજણ થાય છે, પછી હે ઉપાદેય થાય છે. જે વસ્તુની સમજણ જ ન હોય એને હે કેવી રીતે તમે કહી શકો? જે વસ્તુની સમજણ જ ન હોય એને તમે ઉપાદેય કેવી રીતે કહી શકો? નથી દ્રવ્યની સમજણ બરાબર હોતી, નથી પર્યાયની સમજણ બરાબર હોતી, તો હે ઉપાદેયનો પ્રકાર જ્ઞાનમાં ભજે કેવી રીતે? દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે કેવી રીતે હે ઉપાદેય વગર? જ્ઞાનમાં હે ઉપાદેય ન થાય ત્યાં સુધી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જઈ ન શકે. અને હે ઉપાદેય ક્યારે થાય? કે જ્યારે એને દ્રવ્યનું ને પર્યાયનું યથાર્થ જ્ઞાન મધ્યસ્થતા પૂર્વક વર્તતું હોય ત્યારે જ ખરેખર હે ઉપાદેય ચાલુ થાય. હે ઉપાદેય ચાલુ થાય ત્યાં જ એને મધ્યસ્થતા પૂર્વક ખ્યાલમાં આવે કે મારું ઉપાદેય ભૂત તત્વ આ છે, તો દ્રષ્ટિ ત્યાં જ જાય. એવી કોઈ આમાં અપૂર્વ વાત, ઉત્કૃષ્ટ ભેદ જ્ઞાનનો ઉપાય બતાવે છે આમાં. જો આ 181-82-83 ગાથા છે ને, સવાર આપણે જોઈ હતી, ખૂબ જ સુંદર ગાથા છે. આ બધા વિષયો આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ આ બધા પ્રવચનોમાં ખૂબ વિષયો સ્પષ્ટ કરેલા છે. આ એક વખત ગુરુદેવે પ્રવચનમાં લીધી આ ગાથા, પછી કોઈ કે ફરી વાર લ્યો, ફરી પછી બીજી વખત આને આ ગાથા લીધી પાછી. એટલી ઉત્કૃષ્ટ ગાથા છે આ, ઉત્કૃષ્ટ. જીવે ઘણી વાર આ ગાથાનો વિચાર ન કર્યો હોય. બધા દ્રષ્ટિના વિષયની ગાથાનો વિચાર બહુ કરે, ઈ સારી વાત નથી એમ નથી કેતો. દ્રષ્ટિનો વિષય તો પેલા છે, મુખ્ય નથી દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિનો વિષય સર્વસ્વ છે, મુખ્ય હોય તો પાછું ગૌણ પડે કઈક હોય એમ નથી. સર્વસ્વ છે દ્રષ્ટિનો વિષય, તો અભેદ કિલ્લો છે એ તો. એ તો જીવનું ચૈતન્ય પણું છે, શાશ્વત પણું છે, એકરૂપ પણું, અખંડ પણું, અભેદ પણું, એવું નિર્લેપ તત્વ છે, અનાદિ અનંત તત્વ છે, જે પોતામાં વિસ્તરેલું છે, પોતામાં પોતામાં સમાયેલું છે. આખું જ્ઞાન આનંદના ભંડાર રૂપી એ તો સમુદ્ર છે અંદરમાં અનંત ગુણોનો. એ તો એની તો કોઈ વાત જ અલૌકિક છે. પણ એ ખ્યાલમાં કેવી રીતે આવે? દ્રષ્ટિનો વિષય છે એ દ્રષ્ટિમાં કેવી રીતે આવે? દ્રષ્ટિના વિષય, દ્રષ્ટિ દ્રષ્ટિના વિષયની દ્રષ્ટિ વગર દ્રષ્ટિનો વિષય કામનો શું? તો એની દ્રષ્ટિ કેવી રીતે થાય? દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે, બતાવવામાં આવે, પણ એનો ઉપાય બતાવવો જોઈએ. ઉપદેશ તો અપાય દ્રષ્ટિના વિષયનો, પણ એનો ઉપાય શું? દ્રષ્ટિનો વિષય પકડાય એનો,
ઉપાય બતાવે છે આમાં, આમાં એ ઉપાય બતાવે છે કે દ્રષ્ટિનો વિષય કેવી રીતે પકડાય, કેવી રીતે એનું ગ્રહણ થાય, કેવી રીતે એનું સંચેતન થાય, કેવી રીતે એની પ્રાપ્તિ થાય, કેવી રીતે એનો અનુભવ થાય, એ આમાં બતાવે છે આ ગાથામાં. એટલે આ ગાથા અતિ ઉત્કૃષ્ટ, ગુરુદેવને ખૂબ પ્રિય. આ સંવરનો અધિકાર આવે ને એટલે ગુરુદેવ ખીલી ઉઠે. જો તમે એનું સાંભળો ને તો એકદમ હર્ષિત હૃદયે આપે આ ગાથા. એટલા હર્ષિત હોય કે આપણને એમ થાય ઓહો આવી સુંદર વાત, આ ગુરુદેવ આટલા બધા પ્રફુલ્લિત લાગે છે, એટલા પ્રફુલ્લિતતાથી ગાથા આપે. કારણ કે આખી જ્ઞાનમય ગાથા છે, જ્ઞાયકમય ગાથા છે. એમ કે છે કે ઉપયોગમાં ઉપયોગ જ છે, તો કે ત્રિકાળી ઉપયોગમાં જ્ઞાન છે, એના ગુણોમાં જ્ઞાન છે અને એના ઉપયોગમાં જ્ઞાન છે, એવા ઉપયોગમાં ઉપયોગ છે. એમ કે છે સર્વત્ર જ્ઞાનનું ચમકવું છે, જ્ઞાન જ્ઞાન જ્ઞાન, જ્યાં જુઓ ત્યાં જ્ઞાન. જ્ઞાન સિવાય કઈ જગતમાં છે જ નહીં, આખી જ્ઞાનની લક્ષ્મીથી ભરેલો લોક છે આખો. જ્યાં નજર નાખું ત્યાં જ્ઞાન દેખાય છે, જ્યાં નજર નાખું ત્યાં જીવ દેખાય છે. એવી કોઈ ઉપયોગમાં ઉપયોગ છે એનો મહિમા છે. ક્રોધ ક્રોધમાં છે એની ચર્ચા તો આમાં ક્રોધને કાઢી નાખે છે, ક્રોધ ક્રોધમાં છે એમ કહીને. ઉપયોગમાં ઉપયોગ છે એની મુખ્યતા છે. ક્રોધ ક્રોધમાં છે એટલે કે ક્રોધને હવે તું યાદ કરમાં, ક્રોધ તો ક્રોધમાં છે, એની ના નથી, છે એવું પરિણમન છે. પણ એવા પરિણમનની સાથે બીજું શું છે, તો કે ઉપયોગમાં ઉપયોગ છે એને તું યાદ કરી, તારી સત્તા છે. ક્રોધ તારી સત્તા નથી, કારણ કે એ નીકળી જાય છે, એ વિભાવ છે, એ પરલક્ષે થાય છે, આત્મ અનુભવમાં કામ આવતો નથી. જે પરિણામ આત્માના પરિણામ કોને કહેવાય, કયા પરિણામને આત્માના પરિણામ કહેવાય, કે જે આત્માનો અનુભવ કરાવે એ પરિણામને આત્માના પરિણામ કહેવાય. જે પરિણામથી બંધ ન થાય એ પરિણામને આત્માના પરિણામ કહેવાય. જે પરિણામથી દુઃખની ઉત્પત્તિ ન થાય એને આત્માના પરિણામ કહેવાય. જે પરિણામથી કર્મ ઉદયમાં, કર્મની સત્તાનો બંધ ન થાય કર્મનો, એને જીવના પરિણામ કહેવાય. જે પરિણામ જીવ સાથે તન્મયતા છોડે નહીં એને જીવના પરિણામ કહેવાય. જીવના પરિણામ કોને કહેવાય? જીવના પરિણામ જીવ જેવા હોય એને જીવના પરિણામ કહેવાય. જીવથી પરિણામ જુદા પડે એને જીવના પરિણામ ન કહેવાય. જે પરિણામ જીવ જેવા હોય એ પરિણામને જીવના પરિણામ કહેવાય. જીવથી જુદા પડ્યા ક્રોધના પરિણામ, ક્રોધના પરિણામ છે એ જીવના પરિણામ ન હોય, કારણ કે જીવ ક્રોધી નથી, જીવ માની નથી, જીવ લોભી નથી, જીવ માયા વાળો નથી, ક્રોધમાન માયા લોભ રાગ દ્વેષ વાળો જીવ નથી. જીવ તો વિતરાગી છે. તો એના પરિણામ કેવા હોય? કે વિતરાગી પરિણામ હોય, જ્ઞાનને આનંદમય પરિણામ હોય. જે પરિણામ આત્માના હોય એમાં કદી બંધ ન થાય. ક્રોધથી તો બંધની ઉત્પત્તિ થાય, તો જે પરિણામથી બંધ થાય એ પરિણામને આત્માના પરિણામ ન કહેવાય. જીવ સુખમય, જીવ ક્ષમામય, અને એના પરિણામ ક્રોધ, એના પરિણામ ન હોય. જીવના પરિણામ તો જીવ જેવા હોય, દરિયાના મોજા દરિયા જેવા હોય. જે મોજા દરિયાના પાણીથી જુદા પડે એને દરિયાના મોજા ન કહેવાય. એમ જે પરિણામથી બંધ થાય, જે પરિણામમાં દુઃખ આવે, દુઃખ વેદાય, દુઃખની ઉત્પત્તિ થાય, એ પરિણામ છે ને જીવના ન હોય. જીવના પરિણામ સુખ હોય, સુખ, જીવ સુખમય, એના પરિણામ સુખની પ્રાપ્તિ, એને જીવના પરિણામ કહેવાય. એમ અહીંયા કે છે ઉપયોગમાં ઉપયોગ, એ ઉપયોગ જીવના પરિણામ કહેવાય. ક્રોધ છે એ જીવના પરિણામ ન કહેવાય. એના પરિણામમાં ક્રોધ વર્તતો પરલક્ષે હોવા છતાં એ પરિણામને જીવના પરિણામ ન કહેવાય. શા માટે? કારણ કે એ પરિણામ જીવ જેવા નથી, માટે એ જીવની સન્મુખતા કરીને ઉત્પન્ન થયા નથી, માટે જીવના નથી. પરની સન્મુખતા કરીને ઉત્પન્ન થયા છે, માટે જીવના નથી. બંધનું કારણ છે, માટે જીવના નથી. એનાથી કર્મનો બંધ થાય છે, માટે જીવના નથી. એમાં આનંદ આવતો નથી, માટે જીવના નથી. તો જીવના પરિણામ કેવા હોય? તો કે જીવ જેવા હોય. જે અબંધ પરિણામ હોય,
જેમાં આનંદ આવે, જેમાં સુખની ઉત્પત્તિ થાય, જે પરિણામ જીવને પ્રસિદ્ધ કરે, જે પરિણામ જીવ સાથે તન્મય થાય, જીવની સાથે અનન્ય રહે, એને જીવના પરિણામ કહેવાય. જીવથી જુદા પડે એને જીવના પરિણામ ન કહેવાય. ક્રોધ જીવથી જુદો પડી જાય, માન જીવથી જુદો પડે, રાગ દ્વેષ જીવથી જુદા પડે, ક્રોધ માન માયલો, એ જીવના પરિણામ નથી. જીવના પરિણામ જીવ ચૈતન્ય, જીવ ચેતન, એનો ગુણ ચૈતન્ય. તો એની ચેતના પણ જીવ જેવી હોવી જોઈએ, જ્ઞાનમય ચેતના હોય. ક્રોધમય ચેતના, ક્રોધ સાથે મિશ્રિત જ્ઞાન ચેતના, એને જીવના પરિણામ ન કહેવાય. રાગ મિશ્રિત જ્ઞાનને જીવના પરિણામ ન કહેવાય. જીવના પરિણામ રાગથી પૃથક હોય અને આત્માથી અનન્ય હોય એને ખરેખર જીવના પરિણામ કહેવાય, કે જે જીવને જ પ્રસિદ્ધ કરતા હોય. એટલે અહીંયા કહે છે કે ઉપયોગમાં ઉપયોગ છે. કયા ઉપયોગમાં કયો ઉપયોગ? તો કે જ્ઞાનમાં આત્મા છે. તો કે ક્રોધ ઉપયોગ ક્રોધમાં છે જ નહીં, કારણ કે ઉપયોગ કદી ક્રોધરૂપ થાય નહીં, જ્ઞાન કદી ક્રોધરૂપ થઈ ન શકે. જ્ઞાન એક સમય માટે પણ ક્રોધરૂપ જો થઈ જાય તો આશ્રવ સાથે ચેતનાનું મળવું કદી હોઈ શકે નહીં. બે જુદા જુદા ભાવ છે, બે જુદા જુદા વિભાગ છે, બે જુદા જુદા તત્વ છે. જીવનું તત્વ છે એ ચૈતન્યમય છે, અને આ ક્રોધાદી છે એ આશ્રવ તત્વ છે. નવ તત્વ આવ્યા ને, જીવ અજીવ, પુન પાપ, આશ્રવ બંધ, સંવર નિજરા, મોક્ષ. એક તત્વ કદી બીજા તત્વ રૂપે થઈ ન શકે. જો એક તત્વ બીજા રૂપે થાય તો નવની બદલે આઠ થઈ જાય. આઠ તો ન થાય પણ બધાનો નાશ થઈ જાય. કોઈ તત્વ કોઈ તત્વ રૂપે થઈ ન શકે. આશ્રવ તત્વ આશ્રવ રૂપે જ રહે, જીવ તત્વ જીવ રૂપે જ રહે. બેની જુદાઈ છે, બેની પૃથકતા છે. જ્ઞાન અને ક્રોધ ભિન્ન ભિન્ન છે, જ્ઞાયક અને ક્રોધ ભિન્ન ભિન્ન છે. એટલે ઉપયોગમાં ઉપયોગ જ છે, ઉપયોગમાં ક્રોધ નથી. ઉપયોગમાં નો કર્મ નથી, ઉપયોગમાં આઠ કર્મ નથી, ઉપયોગમાં ભાવ કર્મ નથી. એવો ઉપયોગ છે, એમાં ઉપયોગવાન વસે છે. એમ આમાં આચાર્ય ભગવાન અને ગુરુદેવ એમ સિદ્ધ કરે છે આમાં, કે એક વસ્તુ છે, એક વસ્તુ એની બીજી વસ્તુ ન હોય. તો પેલી જ લીટી છે આમાં ટીકાની, ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. તો કે એક વસ્તુની બીજી વસ્તુ નથી એટલે કે જીવ છે એ શરીરનો નથી, જીવ છે એ કર્મનો નથી, જીવ છે એ રાગનો નથી, જીવ છે એ ઇન્દ્રિય જ્ઞાનનો નથી, જીવ છે એ જીવ જેવા પરિણામનો જીવ છે. એટલે એક વસ્તુ છે એ બીજી વસ્તુની કદી થઈ શકતી નથી. જીવ જુદો અને આશ્રવ જુદો, જીવ જુદો અને જળ જુદો, ચેતન જુદું જળ જુદું, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. આશ્રવને જળ કહેવામાં આવે છે, આશ્રવ ભાવને જળ ભાવ કહેવામાં આવે છે. 72 ગાથામાં છે સમયસારની. અસુચિ વિપરીતતા એને આશ્રવો જાણવા અને જળ જાણવા જળ. અસુચિ પણ વિપરીતતા તે આશ્રવો ના જાણીને બધું આશ્રવ ભાવમાં જાય છે. અને ગુરુદેવ તો એ ગાથા જાત્રામાં જાય ને, ગુરુદેવ બધી જગ્યાએ 72 ગાથા લીએ, કારણ કે એમાં શબ્દ આવ્યો ભગવાન આત્મા, ભગવાન આત્મા, એ શબ્દ આવ્યો. તો ગુરુદેવ વારંવાર એ ફરમાવે ભગવાન આત્મા, તું ભગવાન છો, તું પરિપૂર્ણ છો, તું કૃતકૃત્ય છો, તું જરાય અધૂરો નથી, અલ્પજ્ઞ નથી, ઓછપ નથી તારામાં. તને તું રાગ વાળો કે અલ્પજ્ઞ વાળો માનતો નહીં, તું તો ભગવાન પરિપૂર્ણ પરમાત્મા છો. જેવા સર્વજ્ઞ છે એવો તું છો દ્રવ્ય સ્વભાવે, તારામાં ને એનામાં કઈ દ્રવ્ય સ્વભાવે ફરક નથી. પર્યાયમાં ફરક છે એ પણ તું દ્રવ્ય સ્વભાવને જોઈશ તો એ ફરક એ નીકળી જશે. એમ કહીને એ ગાથા લીએ કે અસુચિપણું અને વિપરીતતા એ આશ્રવો ના જાણીને, એ બધું આશ્રવ ભાવ છે. અસુચિપણું મલિનતા વિપરીતતા એટલે કે જ્ઞાનથી જે ભાવ જુદા પડે એ વિપરીત ભાવ કહેવાય. તો એ જળ ભાવ છે, એ જળના લક્ષ્ય થતું બધું જળ છે. એટલે અહીંયા કહે છે કે ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધ આદિમાં છે, ક્રોધ ક્રોધમહી જ નિશ્ચય, ક્રોધ નહીં ઉપયોગમાં.
એટલે ક્રોધમાં કોઈ ઉપયોગ નથી, ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધ ક્રોધમાં છે, નિશ્ચયથી ક્રોધ ઉપયોગમાં છે નહીં. પછી કહે છે કે ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં, કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં. એટલે કે ત્રિકાળી દ્રવ્યમાં આઠ કર્મ કે નવ કર્મ નથી, અને ત્રિકાળી દ્રવ્યનો જે ઉપયોગ પ્રગટ થાય છે જ્ઞાનનો એમાં પણ આઠ કર્મ કે નો કર્મ છે નહીં, ભાવ કર્મ પણ એમાં નથી, આશ્રવ ભાવ ભાવ કર્મ પણ એમાં નથી. પછી ત્રીજી ગાથા આવે છે ને એમાં સમ્યક્તા બતાવે છે, પેલા એને વ્યવસ્થા બતાવે છે. બે ગાથામાં વ્યવસ્થા બતાવી છે કે વ્યવસ્થા શું છે જીવની, તો કે જીવનો ઉપયોગ છે એમાં ઉપયોગ છે, અને એ ઉપયોગમાં ઉપયોગ ક્રોધાદિમાં, ઉપયોગ નહીં ક્રોધાદિમાં, એ વ્યવસ્થા છે, એ તો સ્વભાવ છે જીવનો એવો. પછી કહે છે કે ક્રોધ ક્રોધમાં છે અને નિશ્ચયથી ક્રોધ ઉપયોગમાં નથી, એ જીવનો સ્વભાવ બતાવ્યો. પછી કહે છે કે ઉપયોગ નહીં છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં, એટલે કે ઉપયોગ જીવ ઉપયોગ સ્વરૂપી છે એ કર્મમાં કે નો કર્મમાં નથી, અને કર્મો અને નો કર્મ પણ ઉપયોગમાં નથી. આ તો વ્યવસ્થા બતાવી બે ગાથામાં, એ બે ગાથા વ્યવસ્થાની છે કે તારું સ્વરૂપ તો પેલા આવું જ છે, તું પેલા આવું માનવા માંડ, તું આવું માનવા માંડીશ તો શું થશે, એ ત્રીજી ગાથામાં બતાવે છે. આવું અવિપરીત જ્ઞાન, અત્યાર સુધી ચાલતું તું વિપરીત જ્ઞાન, હવે એને આવી સમજણ કરી એટલે ઉદ્ભવિત થયું અવિપરીત જ્ઞાન. તો કે આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, યથાર્થ સમજણનું નામ પુરુષાર્થ છે. યથાર્થ સમજણ જ્યારે આવી ઉપયોગની ને જીવની થાય છે, ક્રોધની ને ઉપયોગની ભિન્નતા ખ્યાલમાં આવે છે, કર્મ નો કર્મની ને ભાવ કર્મની ભિન્નતા ઉપયોગથી ખ્યાલમાં આવે છે, એવું યથાર્થ જ્ઞાન સમજણ પૂર્વક થાય છે, એને શું થાય છે કે એને વિપરીતતા છૂટીને અવિપરીત જ્ઞાન પ્રગટ થઈ જાય છે. અત્યાર સુધી વિપરીત જ્ઞાન ચાલતું હતું, હવે અવિપરીત જ્ઞાન થઈ ગયું. તો કે આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને, ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગ સુદાત્મા કરે. કોઈ પણ એવા વિપરીત ભાવો સુદાત્મા કરતો નથી જ્યારે એને અવિપરીત જ્ઞાન આવું છે એવો ખ્યાલ આવી જાય છે, એવી સમજણ થઈ જાય છે, ત્યારે કોઈ પણ પ્રકારનો આવું વિપરીત જ્ઞાન રૂપે સુદાત્મા કરતા બુદ્ધિ રૂપે પરિણમતો નથી. જીવની અનાદિથી કોઈ કરતા બુદ્ધિ ચાલે છે. કરતા બુદ્ધિ છે ને એ વિભાવ ને મિથ્યાત્વ છે. કરતા બુદ્ધિ કોઈ ગુણ નથી, સમજો જરા. કોઈ એવી વ્યાખ્યા નથી કે કરતા નામનો ગુણ છે આત્મામાં અને બુદ્ધિ એટલે જ્ઞાન છે એટલે એ તો ગુણરૂપી જ્ઞાન છે, એવી વ્યાખ્યા ગુરુદેવે ક્યાંય કરી નથી. એવી વ્યાખ્યાઓ સાંભળવા મળે છે ગુરુદેવના અર્થના અનર્થ. અરે ભાઈ, ગતિના ઠેકાણા નહીં રહીએ ગતિના. ગુરુદેવના જે ભાવ છે એના અર્થ ફેરવવાની કોશિશ જો કોઈ કરશે તો એને ખબર નથી કે કેવડું મોટું મિથ્યાત્વનું પાપ લાગે છે. એને ખ્યાલ નથી આવતો અજ્ઞાની જીવને કે હું ક્યાં ઊભો રહીને આ વાત કરું છું. ગુરુદેવ જ્યારે એમ કહેતા હોય કે કરતા બુદ્ધિ છે એ મોટામાં મોટું અજ્ઞાન છે, હે, તો એ અજ્ઞાનને તમે જ્ઞાનમાં કેવી રીતે ફેરવી શકો? અરે ભાઈ, કરતા બુદ્ધિનું મોટું શલ્ય ચાલે જીવને. અહીંયા એમ કહે છે કે આવું અવિપરીત જ્ઞાન થાય ને તો કોઈ પણ ભાવને સુધાત્મા ન કરે, એટલે કે ન કરે એટલે અકર્તા થઈ જાય અને કરતા બુદ્ધિ છૂટી જાય, એમ કહેવાનો આશય છે અહીંયા. ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગ સુધાત્મા કરે, એમ કહી અને વસ્તુની સ્થિતિ બતાવી, અને પછી ત્રીજી ગાથામાં એનું અવિપરીત જ્ઞાન કેવી રીતે પ્રગટી જાય એની વાત કરી, અને પછી આ ટીકા આચાર્ય ભગવાન શરૂ કરે છે. કોઈ અલૌકિક થી અલૌકિક ગાથાઓ છે. પ્રમાણનું દ્રવ્ય અને નિશ્ચયનું દ્રવ્ય બેને બરાબર ખ્યાલમાં રાખીને સ્વાધ્યાય કરવાની પદ્ધતિ ગુરુદેવે શીખડાવી છે, ગુરુદેવે શીખડાવી છે. કોઈ પણ પ્રવચન તમે ગુરુદેવનું સાંભળો એમાં બે વાત કાયમ આવ્યા કરશે, કાયમ બે વાત આવશે. કોઈ પણ પ્રવચન તમે કાઢી લેજો, 9,500 પ્રવચન માંથી કોઈ પ્રવચન તમે કાઢી લ્યો એમાં બે વાત કાયમ આવ્યા કરશે.
एक शुद्धात्मा नु स्वरूप शू आ पेली बात आ एकड़ा नी बात पेली बात आ छे अने ए शुद्धात्मा नो अनुभव केम थाय आ बे वात पूज्य गुरुदेव श्री ना प्रवचनों मां कायम आव्या करशे द्रव्य नो दृष्टि करावा माटे नी वात करे અને પર્યાયનું જ્ઞાન જે પ્રકારનું જીવને વર્તતું હોય એ પ્રકારનું જ્ઞાન ગુરુદેવ કરાવ્યા કરે અને એવું જ્ઞાન કરાવી અને એ પર્યાય ઉપરથી દ્રષ્ટિ છોટાવી અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કેવી રીતે જાય તો એનો અનુભવ થાય એની વાત પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં દરેક પ્રવચનમાં આ વાત આવે. તમે ચરણાનુયોગનું પ્રવચન કાઢી લ્યો, પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના પ્રવચન સાંભળો, એમાં આ વાત આવશે. વિષય ચાલતો હોય એ વિષય વસ્તુની છણાવટ કરતા જાય, એમાં દ્રષ્ટિના વિષયમાં એ કોઈ વિભાવ નથી બતાવતા જાય, એવો દ્રષ્ટિનો વિષય જ્ઞાનમાં નિર્ણય કરવાની વાત કરતા જાય, અને જ્ઞાનમાં નિર્ણય કર્યા પછી દ્રષ્ટિ જો જ્ઞાયક ઉપર જાય તો એ દ્રષ્ટિ સમ્યક થઈ જાય, એમ અનુભવની વિધિ કરી અને અનુભવની વાત કરતા જાય. આવી પૂજ્ય ગુરુદેવ શ્રીની શૈલી છે ભાઈ. જીવે પેલામાં પેલા એ વિચાર કરવો જોઈએ કે ગુરુદેવ શું કહેવા માંગે છે બસ. અને ખરેખર જે ગુરુદેવની શૈલીથી જે જીવ સ્વાધ્યાય કરે છે આમાં છે ને ઉતાવળનું કામ નથી, શું આમાં ધીરજનું કામ છે અને પ્રમાદનું પણ કામ નથી, પુરુષાર્થનું કામ છે. શું થાય છે, શું કે ભાઈ જીવોને છે ને ટૂંકી વાત બહુ ગમતી હોય છે. શું આપણે કઈ કરવાનું જ નથી, આપણે તો શુદ્ધ જ છીએ, આપણે કઈ કરવાનું હોય જ નહીં, શુદ્ધ હોય એને શું કરવાનું હોય. શુદ્ધને તો કઈ કરવાનું જ ન હોય, પણ જે અશુદ્ધ છે એ અશુદ્ધતા દૂર કેવી રીતે થાય તારી? પણ અશુદ્ધતા તારી પર્યાયમાં છે કે પરની પર્યાયમાં છે? અશુદ્ધતા તારી પર્યાયમાં ચાલે છે ભાઈ, અને એ દૂર નહીં થાય ત્યાં સુધી, શુદ્ધતાની પ્રગટતા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તો તારો ઉપયોગ ને તું મિથ્યાત્વમાં ખરડાયેલા અનાદિથી પડ્યા છો ભાઈ. આ બધી વાત એમને ઉપર છેલી નથી ગુરુદેવે કીધી છે, 45 વર્ષ મહેનત કરીને નિચોડ કરીને વાતનું વિસ્તરણ કર્યું છે ગુરુદેવે. એટલી મહેનત કરી છે, એટલી કરુણા કરી છે એ પુરુષે. એ કોના માટે? આપણા માટે કરુણા કરી છે. એ તો ધ્યાનમાં બેસી જાય જંગલમાં જઈને, એને વિકલ્પ કેમ આવ્યો? આવો એને એમ કીધું, મલાળની છેલ્લી પ્રતિષ્ઠા હતી ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી એમ મલાળની પ્રતિષ્ઠા હતી ને છેલ્લી, ત્યારે ગુરુદેવે એમ કીધું કે સિમંદર ભગવાને અમને આ મોકલા છે. આ ગુરુદેવના શબ્દ છે, સાંભળી લેજો, કોઈને પૂછી લેજો. ગુરુદેવે એમ કીધું કે અમને સિમંદર ભગવાને અહીંયા મોકલા છે. શું કામ મોકલા છે? કે ભરત ક્ષેત્રમાં ભવિ જીવોની હારમાળા છે અને કુંદકુંદ આચાર્ય ત્યાં પહોંચી ગયા છે, અને કુંદકુંદ આચાર્ય પહોંચી ગયા છે પણ એનો વિસ્તાર કરવા વાળું કોઈ છે નહીં, એટલે એના શાસ્ત્રોનો પંચપરમાગમનો વિસ્તાર કરવા માટે અમને સિમંદર ભગવાને આ મોકલા છે. એમ સિમંદર ભગવાને આયા મોકલા ને એને આ વિસ્તાર કર્યો જ શાસ્ત્રનો ભાઈ. આ કોઈ સાધારણ વાત નથી, આ બનાવ જે 45 વર્ષનો બની ગયો છે ને એ કોઈ અલૌકિક ઘટના છે, કોઈ એ મહાપુરુષની મહાપુરાણ કથા છે ભાઈ. આને તું સાધારણ સમજતો નહીં આ ભાવને, આને કોઈ ભાવને એમ કાઢી ન નાખતો કે આ આપણા માટે નથી. અરે બધું તારા માટે, ગુરુદેવ જેટલું કહે છે ને એટલું બધું તારા માટે જ છે ભાઈ. એમ કરીને તું સાંભળજે, વિભાવની વાત કરતા હોય ને તો તને વિભાવ વર્તે છે એટલે તને કહે છે. પેલા તો ગુરુદેવની વાત સાંભળવી હોય ને તો પેલા સાંભળવા બેસે ને ત્યારે અમુક પ્રકારના તો એના વિભાવથી પાર થઈને પેલા અહીંયા બેસવું જોઈએ એને, અને જ્યારે બેસે ને ત્યારે એને એ વિચાર કરવો જોઈએ કે આ સભામાં ગુરુદેવને મારા સિવાય કોઈ છે જ નહીં, એક ગુરુદેવ છે ને એક હું છું બસ, બીજું કોઈ નથી અહીંયા, એટલે જે કહે છે એ બધું મારા માટે છે, બીજા કોઈ માટે નથી કહેતા, બધું મારા માટે કહે છે. એમ વિચારધારા કેળવીને બેસવું જોઈએ સાંભળવા તો મિથ્યાત્વ ગળવાનું ચાલુ થાય છે. હજી ટળવાને તો વાર લાગે છે ભાઈ, આ સાધારણ પંથ નથી, અધ્યાત્મ માર્ગ છે.
આગમ માંથી અધ્યાત્મ નો નિચોળ પૂજ્ય ગુરુદેવ શ્રી એ કાઢીને બતાવ્યો છે. જો બે પ્રકાર આવે છે, બે પ્રકાર, પાંચ એક મિનિટ છે, એ બે પ્રકાર કહી દઉં, પછી વિસ્તાર એનો કાલ કરશું. એક આગમ નો પ્રકાર હોય છે અને એક અધ્યાત્મ નો પ્રકાર હોય છે. આ બે પ્રકાર શાસ્ત્રમાં આવે છે, શાસ્ત્રોક્ત છે આ બધું. શાસ્ત્રમાં આ બે પ્રકાર આવે છે, એક આગમ નો પ્રકાર અને એક અધ્યાત્મ નો પ્રકાર. આગમ નો પ્રકાર શું હોય કે આગમના પ્રકારમાં પણ દ્રવ્ય ગુણ પર્યાય આવે અને અધ્યાત્મના પ્રકારમાં પણ દ્રવ્ય ગુણ પર્યાય આવે. આગમના પ્રકારમાં જે દ્રવ્ય ગુણ પર્યાય આવે એમાં દ્રવ્યનો નિશ્ચય હોય અને એનો વ્યવહાર હોય, અને અધ્યાત્મમાં પણ દ્રવ્યનો નિશ્ચય હોય અને એનો વ્યવહાર હોય. સમજ્યા? આગમનો નિશ્ચય અને આગમનો વ્યવહાર, અધ્યાત્મનો નિશ્ચય અને અધ્યાત્મનો વ્યવહાર, આગમનો નિશ્ચય ને આગમનો વ્યવહાર એ બે થઈને આગમનું પ્રમાણ હોય. અધ્યાત્મનો નિશ્ચય ને અધ્યાત્મનો વ્યવહાર એ બે થઈને અધ્યાત્મનું પ્રમાણ હોય. આ આ બે વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયથી જેને સમજાય ને, આખું જૈન દર્શન એમાં ભરેલું છે, આખું જૈન દર્શન. અને એ એ પ્રકારનો આખો ખુલાસો એ બે વસ્તુનો પૂજ્ય ગુરુદેવશ્રીનો 45 વર્ષમાં આવ્યો છે. એક આગમનો નિશ્ચય એટલે કે ત્રિકાળી દ્રવ્યને આગમનો નિશ્ચય કહેવાય. એક આગમનો વ્યવહાર એટલે એની પર્યાયમાં ચાલતા મોહ રાગ દ્વેષ રૂપી અજ્ઞાન ભાવ, એને આગમનો વ્યવહાર કહેવાય. અને ત્રિકાળી દ્રવ્યને આગમનો નિશ્ચય કહેવાય. પછી અધ્યાત્મનો નિશ્ચય અને અધ્યાત્મનો વ્યવહાર, અધ્યાત્મનો નિશ્ચય એને પણ ત્રિકાળી દ્રવ્ય કહેવાય. અને અધ્યાત્મનો વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામને અધ્યાત્મનો વ્યવહાર કહેવાય. જેટલી ચર્ચાઓ આવે, જેટલી વાત શાસ્ત્રમાં આવે, જેટલી વાત ગુરુદેવની વાણીમાં આવે, એને આ બે પોઈન્ટમાં જો જીવ ખતવણી કરતા શીખી જાય કે અત્યારે શું વાત આવી, તો કે અત્યારે આગમના પ્રમાણની વાત ચાલે છે, મોહ રાગ દ્વેષને સિદ્ધ કરવા છે અને ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરવું છે, તો એ આગમનું પ્રમાણ સિદ્ધ કરે છે. મોહ રાગ દ્વેષની ચર્ચા ચાલે છે તો કે આગમના વ્યવહારની ચર્ચા ચાલે છે, ત્રિકાળી દ્રવ્યના ચર્ચા ચાલે છે તો કે અત્યારે આગમના નિશ્ચયની ચર્ચા ચાલે છે. પછી ત્યાંથી આગળ જઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની ચર્ચા ચાલે તો સમજવું કે અત્યારે અધ્યાત્મના વ્યવહારની ચર્ચા ચાલે છે. અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની ચર્ચામાં એનું અવલંબન ક્યાં છે, તો કે અધ્યાત્મના નિશ્ચય ઉપર એનું અવલંબન છે, એટલે અધ્યાત્મનો વ્યવહાર પ્રગટ થાય છે, એને અધ્યાત્મનું પ્રમાણ કહેવામાં આવે. આ વસ્તુ જેને આટલી ખ્યાલમાં આવે એને વિષય ચાલતો હોય ત્યારે ખબર પડે કે અત્યારે આગમના વ્યવહારની વાત ચાલે છે, અત્યારે અધ્યાત્મના વ્યવહારની વાત ચાલે છે, અત્યારે આગમનો નિશ્ચય ને અધ્યાત્મના નિશ્ચયની ચર્ચા ચાલે છે. આ વસ્તુ જેને આમ ખ્યાલમાં આવે ને, આ બધું જ્ઞાનમાં નિર્ણય કરવાનો છે ભાઈ. આવો નિર્ણય જ્યાં સુધી જ્ઞાનમાં નથી આવતો ત્યાં સુધી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી જતી ભાઈ. પુરુષાર્થ હંમેશા સમજણનો હોય છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર લઈ જવાનો પુરુષાર્થ સમજણ વગર કદી કામયાબ થતો નથી. યથાર્થ સમજણ નહીં હોય તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડશે જ નહીં. સમજણ પેલા યથાર્થ હોવી જોઈએ તત્વની, તત્વની ને તત્વોની. તત્વની એટલે ત્રિકાળી તત્વની, તત્વોની એટલે નવ તત્વની. યથાર્થ સમજણ જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી દ્રષ્ટિ દ્રવ્ય બાજુ વળતી જ નથી. સમજણ વાળા જીવની દ્રષ્ટિ દ્રવ્ય બાજુ એને વાળવી નથી પડતી, એ નિયમથી વળી જાય છે. વાળવાનો પુરુષાર્થ કરે છે એ કરતા બુદ્ધિમાં મશગુલ છે, અને જેને વળી જાય છે એ ખરેખર અધ્યાત્મના વ્યવહારમાં પરિણમી જાય છે. આવી કોઈ સ્થિતિ રહેલી છે. આ બધો ખુલાસો ગુરુદેવે ખૂબ કર્યો છે ભાઈ. આપણે ગુરુદેવનું પ્રવચન સાંભળીએ ને ત્યારે વિચારધારા પણ સાથે ચલાવવી જોઈએ. એકાંતે સાંભળવાનો અભ્યાસ ન ચાલવો જોઈએ.
સાંભળવાનો અભ્યાસ ગુરુદેવની ટેપ ચાલે ત્યારે ચાલે, પણ એ સમયે પણ એને કોઈ પોઈન્ટ આવે ને તો એ વિચારે ચડવું જોઈએ એનું જ્ઞાન. એ જ ખરેખર એ સાંભળવાનો વિવેક છે. એ સાંભળવાનો વિવેક એ છે. સાંભળવાનો વિવેક કોને કહેવાય? કે એ બોલે છે એ યાદ રાખવું એ સાંભળવાનો વિવેક નથી. એ સાંભળતા સાંભળતા વિચારે ચડે એનું જ્ઞાન કે ઓહો અહીંયા આ વાત કરી, આનું કેવી રીતે પરિણમન થાય, આનું કેવી રીતે વિચાર કરવો. એમ કે આ કરણ શક્તિ ચાલી, હવે આ સંપ્રદાન શક્તિ ચાલી, હવે કાલ અપાદાન શક્તિ ચાલશે. અપાદાન શક્તિ છે શક્તિમાં મુખ્ય શક્તિ છે. અપાદાન શક્તિ કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એવા છ ગુણ છે આત્માના. પણ એ છ ગુણમાં અપાદાન શક્તિ સિરમોર છે. સમજવા જેવી, ખૂબ સમજવા જેવી શક્તિ છે અપાદાન શક્તિ. હમણાં આવશે, કાલે સાંજે ટાઈમ કાઢીને સાંજે આવવાનું. શ્રીમદજીએ તો કીધું છે કે આજીવિકાનું સાધન મળી જાય ને તો તું ફાફા મારતો નહીં ખોટા ભાઈ, પૂન ઉપર છોડી દેજે બધું. પૂન ઉપર જીવ છોડ, પૂન ઉપર પણ ભરોસો નથી. આત્મા ઉપર ક્યાંથી ભરોસો થાય? હજી તો પૂનનો ભરોસો કરવો એમાં કઠિનતા લાગે છે એને ભાઈ. એમાં પૂનમાં પુરુષાર્થ જોડે છે અંદર, કે આ પૂન ક્યારે ઉદયમાં આવે એવો પુરુષાર્થ કર્યા કરે છે. પૂન બાંધવાનો પુરુષાર્થ, પૂનને ઉદયમાં લઈ આવવાનો પુરુષાર્થ, અને પછી જોઈ છે આત્મા કેવી રીતે મળે ભાઈ, વિચાર કરો. આપણે બહુ સમજણની જરૂર છે, ખૂબ સમજણની જરૂર છે. એક એક અક્ષર ગુરુદેવનો અમૂલ્યથી અમૂલ્ય છે. અનંત આગમો જ્ઞાનીના એક એક શબ્દમાં ને એક એક વાક્યમાં ભરેલા છે. એક એક શબ્દમાં ને એક એક વાક્યમાં જ્ઞાનીના અનંત આગમો એક એક વાક્યમાં ને એક એક શબ્દમાં ભરેલા છે જ્ઞાનીના વાક્યોમાં. એક વાક્ય પણ તું પકડી લે ને અને જો એના ઉપર વિચારધારા તારી ચાલે તો મોક્ષ માર્ગમાં તો હમણાં પ્રયાણ થાય એવી સ્થિતિ છે જીવની. એમ કીધું શ્રીમદજીએ, યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિ માટેનું બળવાન કારણ છે. કેટલી અપૂર્વ વાત એક લીટીમાં લખી છે. યોગ્યતા કોને કહેવાય, જ્ઞાન પ્રાપ્તિ એમાં કેવી રીતે થાય, બળવાન કારણ શા માટે કીધું, યોગ્યતા ક્યાં રહેલી હોય, ત્રિકાળી દ્રવ્યમાં કઈ જગ્યાએ રહીએ, ક્યાં ગુણની કઈ યોગ્યતા ક્યાં હોય, પરમ પરિણામિક ભાવમાં યોગ્યતા કેવી રીતે રહેલી હોય, એ બહાર કેવી રીતે યોગ્યતા આવે ત્યારે એને કઈ યોગ્યતા કહેવાય, અંદર પહેરી હોય ત્યારે કઈ યોગ્યતા કહેવાય, શક્તિરૂપ યોગ્યતા કોને કહેવાય, વ્યક્તિરૂપ યોગ્યતા કોને કહેવાય, એક યોગ્યતાનો વિચાર કરે ને તો એનું કામ થઈ જાય. એટલે એને લખ્યું કે યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિ માટેનું બળવાન કારણ છે. વિચારક થા ભાઈ. જીવને એમ કે છે જ્ઞાનીઓ, તું વિચારે ચડ, વિચારે ચડ. ગુરુદેવ કહે છે ને, વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગડો સાર. આવી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગાથા છે પૂજ્ય ગુરુદેવશ્રીનો. આ સંદેશ છે કે તારા જ્ઞાનમાં આત્મા બિરાજમાન છે, તારે તારા જ્ઞાનમાં આત્માને સ્થાપના કરવાની નથી, સ્થપાયેલો જ છે. એમ તારા જ્ઞાનને ને તારા આત્માને જો તો સંવરની પ્રાપ્તિ થાય, થાય ને થાય સર્વભવી જીવો. આવું ઉત્કૃષ્ટ પૂજ્ય ગુરુદેવશ્રીનું આચાર્ય ભગવાનનું કથન સાંભળી સમજી અને પોતાના ભાવરૂપે પરિણમે એવી મંગલ ભાવના.